नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे ન્યુલેન્ડના અષ્ટકના નિયમ વિશે છે આપણે વાત કરશું. આગળના લેક્ચરમાં આપણે જે તત્વો છે એની ગોઠવણી માટે આપણે ડોબ્રેનરની ત્રિપુટીનો આપણે નિયમ જોયો હતો કે જેને ત્રણ ત્રણ તત્વોના ગ્રુપ છે બનાવેલા હતા, તો એ ત્રણ જ ગ્રુપ છે બનાવી શક્યા, બાકીના તત્વો છે એની ગોઠવણી કરી શક્યા નહીં. ત્યાર પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ પરમાણુઓની ગોઠવણીનો પ્રયત્ન કર્યો, તત્વોની ગોઠવણીનો પ્રયત્ન કર્યો. એમાં ન્યુલેન્ડ છે થોડો ઘણો આંશિક છે સફળ થયો કે જેણે એ તત્વોની જે ગોઠવણી છે એને અષ્ટકના નિયમ તરીકે છે ઓળખાવી. તો શું છે એના વિશે આપણે માહિતી મેળવીએ, તો કે સૌ પ્રથમ જે જ્હોન ન્યુલેન્ડ છે એણે 1866ની અંદર એણે બધા જે તત્વો છે એને પરમાણુવી દળના ચડતા ક્રમમાં છે બધા તત્વોને ગોઠવ્યા. તો કે સૌથી ઓછું પરમાણુ ક્રમાંકવાળું તત્વ છે હાઇડ્રોજન, તો ત્યાંથી સ્ટાર્ટ કરી અને 56માં નંબરનું તત્વ જે થોરિયમ છે ત્યાં સુધીના દરેક તત્વોને છે એને પરમાણુવી દળના ચડતા ક્રમમાં છે ગોઠવી લીધા. ગોઠવી લીધા બાદ બધાના રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મો છે એનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી એણે જોવા મળ્યું તો કે એમાં જે તત્વોની જે ચડતા ક્રમમાં ગોઠવેલા છે તેમાં જે પ્રથમ તત્વથી લઈને જે એના પછીનું જે 8માં નંબરનું તત્વ છે એમાં એના ગુણધર્મોની અંદર છે સમાનતા છે જોવા મળી. તો પ્રથમ તત્વની 8માં તત્વ સાથે એણે સરખામણી કરી, તો આપણે એમાં અહીંયા પ્રથમ તત્વ છે હાઇડ્રોજન અને ત્યાર પછીનું 8માં નંબરનું તત્વ છે ફ્લોરિન, તો એ બંને સાથે ગુણધર્મોમાં અમુક છે એને સમાનતા જોવા મળી. એવી રીતે બીજું તત્વ જે છે લિથિયમ, તો એના પછીના નંબરનું 8માં નંબરનું તત્વ છે સોડિયમ, તો એ બંને વચ્ચે ગુણધર્મોની અંદર સમાનતા જોવા મળી. ત્રીજા નંબરનું તત્વ છે બેરિયમ, બેરેલિયમ બીઈ, તો એની ગુણધર્મની સમાનતા છે મેગ્નેશિયમ સાથે જોવા મળી, એટલે કે 8માં નંબરનું તત્વ મેગ્નેશિયમ. તો આ રીતે છે ને દરેક 8માં તત્વ સાથે આ રીતે જે ક્રમબદ્ધ છે એ સમાનતાનો ગુણધર્મ છે જોવા મળ્યો કે જેમાં એના ઉપરથી એણે અષ્ટકનો છે નિયમ આપ્યો અને તેની સરખામણી છે એ સંગીતના જે 7 સૂર છે એની સાથે જે સરખામણી કરવામાં આવી. તો કે ભારતીય સંગીતના સૂર છે સા રે ગ મ પ ધ ની, આ 7 સૂરો સાથે સરખામણી કરી. પશ્ચિમના જે સૂરો છે એ ડોરે મી ફા સોલાટી, એ 7 સૂરો છે સાથે સરખામણી કરવામાં આવી, એટલે ભારતના સંગીતના સૂર અને પશ્ચિમના સૂરો બંનેને એક જ ઊભી લાઇનની અંદર સ્થાન આપવામાં આવ્યું, એટલે કે 7 સમૂહ છે તેમને મેળવા, 7 ઊભી લાઇન છે મેળવી કે જેમાં બધા તત્વોને છે એણે પરમાણુ દળના ચડતા ક્રમમાં છે ગોઠવ્યા કે દરેક 8મું જે તત્વ છે એને એક જ ઊભી લાઇનની અંદર સ્થાન આપવામાં આવ્યું. જેમ કે હાઇડ્રોજન, એના પછીનું 8મું તત્વ છે ફ્લોરિન, એને એક જ ઊભી લાઇનમાં સ્થાન આપવામાં આવ્યું. પછી લિથિયમ, એના પછી 8મું નંબરનું તત્વ સોડિયમ, એને એક જ ઊભી લાઇનમાં સ્થાન આપવામાં આવ્યું. એવી રીતે બેરેલિયમ અને મેગ્નેશિયમ, એવી રીતે દરેક તત્વોના એના પછીના ક્રમબદ્ધ 8મા નંબરનું જે તત્વ છે એને એક જ સમાન ગુણધર્મવાળા ગણી અને એક જ સમૂહ એટલે કે એક જ ઊભી લાઇનની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. તો એ રીતે છે એણે 7 ગ્રુપ, 7 ઊભી લાઇન છે એણે ગોઠવેલી છે. તો એ રીતે એણે અષ્ટકનો છે એ નિયમ આપ્યો. શું અષ્ટક નિયમ? તો કે પ્રથમ તત્વ છે એના પછીના પ્રત્યેક 8મા ક્રમ સાથે છે તત્વ છે એની સાથે છે એ સમાન ગુણધર્મ છે દર્શાવે છે, તો એના ઉપરથી આ અષ્ટકનો નિયમ છે આપણને જોવા મળ્યો. હવે અહીંયા આપણને અમુક જે મર્યાદા જોવા મળી જે ન્યુલેન્ડે અષ્ટક આપ્યું એમાં, તો કે પહેલી મર્યાદા શું? તો કે એણે જે 56 તત્વો સુધી જે પરમાણુ દળના ચડતા ક્રમમાં જે આ ગોઠવણી કરી છે, આ ગોઠવણીમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે એમાં જે ગુણધર્મો સમાન જોવા મળે છે એ ફક્ત કેલ્શિયમ સુધી જ અષ્ટકનો નિયમ છે લાગુ પડે છે, એટલે કેલ્શિયમ સુધીના તત્વો છે એને આપણે ગ્રુપ પ્રમાણે છે ગોઠવી શકાય ન્યુલેન્ડે, પણ કેલ્શિયમ પછીના જે તત્વો છે એની અંદર ગુણધર્મોમાં છે સમાનતા ન જોવા મળી, કે એટલે એમાં વિરુદ્ધ ગુણધર્મો હોવા છતાં પણ એને ઊભી લાઇનની અંદર સ્થાન આપવામાં આવ્યું છે. એમાં ક્રમબદ્ધ છે એ 8મા ક્રમે છે એ ગુણધર્મોમાં છે સમાનતા જોવા મળતી નહોતી, એટલે કે આ જે નિયમ છે એ ફક્ત કેલ્શિયમ સુધીના તત્વોને જ છે લાગુ પડી શકાય છે. બીજી મર્યાદા, તો કે અહીંયા 56 તત્વોની જ શોધ થઈ હતી, એટલે ન્યુલેન્ડે ફક્ત 56 સુધીના તત્વો જ છે એને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને તેને છે આ કોષ્ટકની અંદર સ્થાન આપવામાં આવ્યું. તો ત્યાર પછી નવા શોધાયેલા જે તત્વો છે એને કઈ રીતે ગોઠવ્યા અને એના ગુણધર્મોની કઈ રીતે તપાસ કરવી એના વિશે કોઈ માહિતી આપી શક્યા નહીં. તો 56 તત્વો સુધી જ એણે આ કોષ્ટક છે એને મર્યાદિત ગોઠવી આપ્યું. પછી ત્રીજી મર્યાદા શું જોવા મળે? તો કે અમુક ગુણધર્મો તત્વોના છે અલગ હોવા છતાં પણ એને છે એક જ ગ્રુપમાં છે સ્થાન આપવામાં આવ્યું. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ કે કોબાલ્ટ અને નિકલ આ બંને છે સમાન ગુણધર્મ ધરાવે છે અને એને એક જ જૂથની અંદર એક જ જગ્યાએ છે સ્થાન આપવામાં આવ્યું છે. તો કે પહેલું જે ઊભી લાઇન છે સા ઊભી લાઇન, બરાબર, કે જેમાં ફ્લોરિન છે, ક્લોરિન છે, બ્રોમિન છે, તો એની અંદર જ કોબાલ્ટ નિકલને સ્થાન આપવામાં આવ્યું કે જે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન કરતાં અલગ ગુણધર્મ ધરાવે છે છતાં પણ કોબાલ્ટ નિકલને છે ત્યાં સ્થાન આપવામાં આવ્યું. બીજું, તો કે કોબાલ્ટ નિકલ છે એના જેવો સમાન ગુણધર્મ ધરાવતું જે આયન તત્વ છે એફી,
તો એને છે છેલ્લી ઊભી લાઈન છે એમાં સ્થાન છે આપવામાં આવ્યું છે, એટલે કે જે નિસ વાળી ઊભી લાઈન છે તેની અંદર છે એને સ્થાન આપવામાં આવ્યું. તો સમાન ગુણધર્મો હોવા છતાં પણ બેને અલગ રાખવામાં આવ્યા, તો ત્યાં પણ એની આપણને એક ખામી છે આપણને જોવા મળી. તો આ ત્રણ આપણને ન્યુલેન્ડના જે અષ્ટકનો નિયમ છે એમાં ત્રણ આ જે ખામીઓ જોવા છે મળી, જેના કારણે છે એટલો બધો છે સફળ રહ્યો નહીં અષ્ટકનો નિયમ. એટલે પછી ફરી પાછા નવા વૈજ્ઞાનિકો આવ્યા, એણે પણ સંશોધનો કર્યા બરાબર. ત્યાર પછી છે મેન્ડેલિફનું આવર્તકોષ્ટકનો નિયમ છે આપણને મળે છે, તો એના વિશે આપણે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે વાત કરીશું. નમસ્કાર.